આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસર. હોય તો સુરત જિલ્લામાં રૂપિયા 47 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત ભવનનું, જિલ્લા પંચાયત ભવનનું તારીખ 31 ઓગસ્ટના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સુરત ડુમસ રોડ વેસુ ખાતે રૂપિયા 47.40 કરોડના ખર્ચે સુરત જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવનનું તારીખ 31 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. સુરત જિલ્લા પંચાયત કચેરી દરિયા મહેલ સ્થિત 80 વર્ષ જૂના બિલ્ડિંગમાં કાર્યરત છે અને જિલ્લાના વિકાસ અને વસ્તીમાં વધારો થતાં ઓછી જગ્યાના કારણે મુશ્કેલી અનુભવાતી હતી. પાર્કિંગ સહિતની અગવડને ધ્યાનમાં રાખી અદ્યતન સુવિધાસભર રૂપિયા 47 કરોડના ખર્ચે નવા ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પંચાયત કૃષિમંત્રી બચુભાઈ બાખડ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ધારાસભ્યો, હોદ્દેદારો, સહકારી આગેવાનો હાજર રહેશે.